નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેરળની મુલાકાતની વાત કરવાના છીએ. કેરળમાં વાયનાડ એના ચુરલમાલા ક્ષેત્રની અંદર ભેખડો ધસી પડવાને કારણે જે કુદરતી આફત આવી પડી એ આજે એનો હવાઈ સર્વેક્ષણ કરવા માટે માનનીય વડાપ્રધાન ત્યાં પહોંચ્યા હતા અને સાથે સાથે રાહત શિબિરોમાં પણ એ ગયા અને એમણે મદદની ખાતરી આપી. નરેન્દ્ર મોદીજી કે બદલે બદલે સે તેવર અબ દિખાઈ દેને લગે. તમે જોયું હશે કે લોકસભાના સ્પીકર ઓમ બિરલાની ટી પાર્ટીમાં નરેન્દ્ર મોદીનો જે ચહેરો હતો, ઉતરી ગયેલો ચહેરો હતો, કોઈની સાથે ભાગ્યે જે વાત કરી રહ્યા હતા, બાજુમાં રાજનાથ અને અમિત શાહ બેઠા હતા, આ બાજુ ઓમ બિરલા બેઠા હતા અને સામે ઓમ બિરલાથી એકાદ જણ છોડીને રાહુલ ગાંધી એની મસ્તીમાં મસ્ત હતા અને મોદીજી કોઈક વિચારોમાં ખોવાયેલા હતા. અને મને લાગે છે કે સોશિયલ મીડિયા પર સૌથી વધારે ચર્ચા ગઈકાલે એમના ચહેરાની થઈ. માણસ હાર પચાવી શકે નહીં ત્યારે આવી સ્થિતિ નિર્માણ થાય. કેમ કરીને બહુમતી પાછી મેળવું, કેમ કરીને હું પાછો વિજયી થાઉં? એમને ખબર છે કે હારી ગયા છે. એમને એ પણ ખબર છે કે ચૂંટણી પંચના સહયોગથી 79 બેઠકો એ ખોટી રીતે જીત્યા છે, 5 કરોડ વોટ વધારી દેવાને કારણે. બાકી તો 240 માંથી તમે માઇનસ કરી દો 79, એટલે ભારતીય જનતા પાર્ટીને કેટલી બેઠકો મળે એ બહુ સ્પષ્ટ થઈ ગયું છે. હવે તો દુનિયા આખી જાણી ગઈ છે. અને 56 છાતી હવે છે ને વિલાઈ ગઈ છે. પણ માણસ જ્યારે બીજા પર અવલંબિત હોય ત્યારે એનો સ્વભાવ થોડો બદલાય એવું જોવા મળે છે. અને કેરળની મુલાકાતમાં અમને એ અનુભવ આવ્યો. જે નરેન્દ્ર મોદી 2018 અંદર કેરળમાં ભયાનક પૂર આવ્યા અને એ વખતે કેરળને 21,000 કરોડ રૂપિયાનો ખપ હતો પુનર્વસન માટે, લોકોને વસાવવા માટે, મદદ કરવા માટે, એમનું જીવન પૂર્વવત કરવા માટે. એ વખતે 2,600 કરોડ રૂપિયા કેરળની ડાબેરી મોરચાની સરકાર, પિનરાય વિજયનની સરકાર, એમણે કેન્દ્ર સરકાર પાસે માંગ્યા. પણ કેન્દ્ર સરકારે માત્ર રોકડા અથવા તો કાઇન કેશ, જે રીતે મટીરિયલ જેની વાત કરીએ, 600 કરોડ રૂપિયા આપ્યા. માંગ્યા 2,600 કરોડ, જરૂર હતી 21,000 કરોડની રૂપિયાની વાત કરું છું. મોદી ડાબેરી મોરચાની સરકારને તોડીને પોતાની ભારતીય જનતા પાર્ટીની સરકાર કેરળમાં બનાવવા માંગતા હતા અને છેલ્લી ચૂંટણીમાં તો એમણે એમના મુખ્યમંત્રી પણ જાહેર કરી દીધા હતા. પણ વિધાનસભામાં મીંડું મળ્યું. ફરીને પિનરાય વિજયનની સરકાર આવી, ડાબેરી મોરચાની સરકાર આવી. લોકસભામાં સૌથી વધુ બેઠકો એ કોંગ્રેસના નેતૃત્વવાળા મોરચાને મળી. એટલે
કેરળમાં પગ પેસારો કરવા માટે એક અભિનેતા સુરેશ ગોપી, એમની ચૂંટણી પણ વિવાદાસ્પદ સંજોગોમાં થઈ એમ કહીએ તો ચાલે, એ જીત્યા આ વખતે. બાકી તો એ લોકસભામાં પણ હારતા રહ્યા, વિધાનસભામાં પણ હારતા રહ્યા અને રાજ્યસભા નોમિનેટ થયા હતા નરેન્દ્ર મોદીની કૃપાથી. અમારા મિત્ર આરિફ મોહમ્મદ ખાન, આમ તો ઘણી બધી પાર્ટીઓ બદલ્યા કરી એમણે, પણ માણસ તરીકે અમને ગમનારો માણસ છે. ગુજરાત આવે ત્યારે જરૂર મળવાનું થાય છે, ફોન ઉપર વાત થાય છે રાજ્યપાલના ભાર વિના. એમનું નિમંત્રણ પણ હજુ પેન્ડિંગ છે કે તમે આવો કેરળ મહેમાન તરીકે. પણ આરિફ મોહમ્મદ ખાનને નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પિનરાય વિજયનને ફિક્સ કરવા માટે મોકલી આપ્યા છે રાજ્યપાલ તરીકે. મુખ્યમંત્રી કઈ કામ ન જ કરી શકે એવી કોશિશમાં હંમેશા આરિફ મોહમ્મદ ખાન રહે છે. મૂળે કોંગ્રેસી, પાર્ટીઓ બદલતા ગયા, જનતા દળમાં ગયા, બહુજન સમાજ પાર્ટીમાં ગયા, ભારતીય જનતા પાર્ટીમાં ગયા વાજપેયીના વખતમાં, પાછી છોડી દીધી. નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં એમને મંત્રી બનાવવાની ઓફર કરી, એમને ના પાડી દીધી. છેવટે કેરળના રાજ્યપાલ તરીકેનું નિમંત્રણ એમણે સ્વીકાર્યું. પિનરાય વિજયન પણ માથા ના મળેલા છે, એ કઈ ગાજા જાય એવા નથી. પણ મોદી કે બદલે બદલે સે તેવર, મેં કહ્યું એમ વાયનાડની વાત છે. આ જ્યાં ભેખડો ધસી પડી છે, જે કુદરતી આફત આવી, 300 કરતા વધારે લોકો માર્યા ગયા છે, લોકોના ઘર છે બરબાદ થઈ ગયા છે, ભારતીય લશ્કર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના લોકો, રાજ્ય સરકારના લોકો, પોલીસ તંત્ર, સ્વયંસેવી સંસ્થાઓ, એ બધા જ રાહત કાર્યોમાં જોડાઈ ગયા, બચાવ કાર્યમાં જોડાઈ ગયા. અને આ વિસ્તાર રાહુલ ગાંધીનો, વાયનાડના લોકસભાના સભ્ય તરીકે રાહુલ ગાંધી ગઈ વખતે પણ લોકસભામાં બેસતા હતા, આ વખતે પણ વાયનાડે એમને ભવ્ય બહુમતીથી ચૂંટીને મોકલ્યા હતા, પણ એ રાયબરેલીની બેઠક એમણે રાખી અને વાયનાડની બેઠક એમણે રાજીનામું આપ્યું. પણ પ્રિયંકા ગાંધી ત્યાંથી લડવાના છે, એટલે પહેલી વાત તો એ છે કે ચૂંટણી પંચ એમની પેટા ચૂંટણી જે યોજાવી જોઈએ તત્કાળ, એ જેટલી બને એટલી ડિલે કરે છે. પણ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અને વેણુગોપાલ કોંગ્રેસના નેતાઓ, એ બધા તો ઘણા વહેલા ત્યાં પહોંચી ગયા હતા આ કુદરતી સંકટ વખતે લોકોની સાથે રહેવા માટે, એમને સાંત્વના આપવા માટે, એમને પડખે છે એવી અનુભૂતિ કરાવવા માટે. અને રાહુલે જાહેર પણ કર્યું કે કોંગ્રેસ પરિવાર તરફથી 100 કરતા વધારે ઘર અમે બાંધીને આપવાના છીએ. નરેન્દ્ર મોદી ભલે મોડા ગયા, પણ આજે મુખ્યમંત્રી એમની સાથે હતા. આમે પ્રોટોકોલ એમ કહે છે કે મુખ્યમંત્રીએ સાથે રહેવું જોઈએ અથવા સ્વાગત કરવા માટે ઉપસ્થિત રહેવું જોઈએ. ગવર્નર તો સાથે હોય જ, કારણ ગવર્નર એ કેન્દ્ર સરકારના પ્રતિનિધિ હોય છે. પણ જે લોકોની આંખો લડતી હતી, એ લોકો આજે એ ત્રિપુટી, અમે થંબનેલમાં એ ત્રિપુટીનું ચિત્ર પણ મૂક્યું છે કે નરેન્દ્ર મોદી પિનરાય વિજયનના સાથે હાથ મિલાવી રહ્યા છે, આમ પકડી રહ્યા છે, અને બાજુમાં આરિફ મોહમ્મદ ખાન એ જાણે કે જરા વક્ર દ્રષ્ટિએ જોઈ રહ્યા છે, કારણ કે આરિફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રીને જામતું નથી. મુખ્યમંત્રીને કામ ન કરવા દેવાનો એમનો એજન્ડા છે. બીજી તસવીર જે મૂકી છે એ પ્રાઇમ મિનિસ્ટરની સાથે મુખ્યમંત્રી
એ હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે આ ક્ષેત્રનું. અને ત્રીજી તસવીર જે છે એ રાહત છાવણીની છે, જ્યાં બેઘર થયેલા પરિવારના સંતાનોને માનનીય વડાપ્રધાન એક પિતૃતુલ્ય એમને સાંત્વના આપી રહ્યા છે અને એ એમને પડખે છે, દેશ એમને પડખે છે એ ભાવના વ્યક્ત કરી રહ્યા છે. 2018 નો જે અનુભવ હતો એ વખતે કેન્દ્ર સરકારે, મોદીની સરકાર, એ વખતે મોદી સરકાર બહુ કહેવાતું હતું, હવે એનડીએ ની સરકાર છે. એટલે મેં કહ્યું કે મોદી કે બદલે સે તેવર, અત્યારે મોદીની પાસે બહુમતી નથી, બહુમતી ભારતીય જનતા પાર્ટીની પાસે નથી. એમણે પેલી કાખ ગોળી થકી બહુમતી કરવી છે અને હમણાં વકફ એક્ટની અંદર જે સુધારો એમણે કરવો હતો એ કરી શક્યા નહીં, કારણ કે એમના બંને પક્ષો જે છે એમને એ સ્વીકાર્ય નહોતો. એટલે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને એ રિફર કરવાની ફરજ પડી. પણ સરકાર ચલાવવા માટેની જે ગરજ હોય, કોએલિશન સરકાર ચલાવવાની જે ગરજ હોય એનો અનુભવ મોદીને પહેલી વખત થઈ રહ્યો છે. કેટલી સહાય કરે છે મને ખબર નથી, પણ મુખ્યમંત્રીએ જાહેર કર્યું હતું શુક્રવારે ગઈકાલે કે અમે કેન્દ્ર પાસે 2000 કરોડ રૂપિયા માગ્યા છે આ કુદરતી આફતને માટે, એને પુનર્વસન માટે. કેટલી મદદ કરે છે ખબર નથી. ગઈ વખતે 2018માં 2600 કરોડ રૂપિયા માગ્યા હતા અને 600 કરોડ આપ્યા હતા, આ વખતે કદાચ વધારે આપશે એવી અમને શ્રદ્ધા છે. કારણ કે મેં કહ્યું ને બદલે સે તેવર મોદીજી, કે મોદીજીને હવે ગરજ વર્તાવવા માંડી છે કે હવે એમનો જે તોર હતો ભારતીય જનતા પાર્ટી 400 પાર, 370 પાર, 303 પાર એ હવે નથી રહ્યું, હવે છે ને કાખ ગોળી ઉપર ચાલવાનું છે અને રોજે રોજ બહુમતી સાબિત કરવી પડે એવા દિવસો આવ્યા છે હવે. એટલે આ વખતે એ વધારે સહાય કરશે એવું અમને ચોક્કસ લાગે છે. એમણે વચન પણ આપ્યું છે, એમણે કહ્યું છે કે ફંડ શોર્ટેજ વોન્ટ હિટ એફર્ટ્સ ટુ રિહેબિલિટેટ વાયનાડ લેન્ડસ્લાઇડ સર્વાઈવર્સ. નાણાંની તંગી નહીં પડે આ લોકોને જે આ ભેખડો ધસી પડી અને જે સંકટગ્રસ્તો, જે પીડિતો છે, પીડિતો જે બચ્યા છે એ લોકોના પુનર્વસન માટે નાણાંની ખોટ નહીં પડવા દઈએ. 2018માં એવું થયેલું કે એ વખતે તમને ખ્યાલ હશે કે કેરળના લોકો એ ગલ્ફના દેશોમાં ખૂબ રહે છે અને એ વખતે ગલ્ફમાંથી શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમ, પ્રાઇમ મિનિસ્ટર ઓફ UAE, એમણે કહ્યું હતું કે અમે 700 કરોડ રૂપિયાની મદદ કરવા તૈયાર છીએ કેરળાને, અને એ ઓફર એમણે કેરળના જે લોકો ત્યાં વસે છે એમને પણ કરી હતી. કતારના શાસકે પણ 35 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. માલદીવે $50,000ની ઓફર કરી હતી, પરંતુ એ વખતે કેન્દ્ર સરકારે વિનમ્ર ભાવે વિદેશી સહાય લેવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે આપણે બીજાઓને સહાય કરી શકીએ એમ છીએ અને આપણે ભૂતકાળમાં કરી પણ છે. આવું જ કંઈક 2013માં ડોક્ટર મનમોહન સિંહની કોંગ્રેસના નેતૃત્વવાળી મિશ્ર સરકાર હતી કેન્દ્રમાં, ત્યારે ઉત્તરાખંડમાં જ્યારે કુદરતી આફત આવી ત્યારે વિદેશી સહાય લેવાની વિનમ્રપણે ના પાડી હતી ડોક્ટર મનમોહન સિંહની સરકારે પણ. એટલે એક એ પરંપરા પણ છે. પરંતુ કેન્દ્ર સરકાર આવા સંકટમાં રાજકીય મતભેદ ભૂલીને રાજ્યોને મદદ કરે એવી આપણે અપેક્ષા કરીએ છીએ. અને વાયનાડ એ રાહુલ ગાંધીનો કે પ્રિયંકા ગાંધીનો મત વિસ્તાર હોય એટલે એને અવગણવો, કે કેરળ એ ડાબેરી મોરચાની સરકાર ધરાવતું હોય રાજ્ય એટલે એને અવગણવું, એવું કમસે કમ કેન્દ્રમાં
મોદીજીના નેતૃત્વની આ સરકાર નહીં કરે એવો અમને વિશ્વાસ છે, આપણે એવી અપેક્ષા કરીએ છીએ. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમેવ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.